26 ઓગસ્ટ, માઇકલ ફેરાડે. વિદ્યુત ડાયનેમોની શોધ કરનાર બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેનો જન્મ ઈસવીસન 1791માં લંડનમાં થયો હતો. 13 વર્ષની વયે તેમણે બુક બાઇન્ડિંગ કામ શરૂ કર્યું. તે કામ કરતા છાપેલા ફરમાં વાંચવાનું એને નાદ લાગ્યું. વિદ્યુતના લેખો અંગેનું તેમજ રસાયણશાસ્ત્રનું એમ બંને પુસ્તકો વાંચવા મળ્યા. પરિણામે એમનામાં રસાયણ વિદ્યા અને વિદ્યુત શક્તિ અંગે જે રસ ઉત્પન્ન થયો, તેમાંથી ચુંબકીય વિદ્યુતની એમની શોધ પ્રાપ્ત થઈ. ત્યારબાદ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં પ્રયોગશાળાના સહાયક તરીકે જોડાયા. દેવીના સહકાર્યકર્તા તરીકે તેમની પ્રયોગશાળામાં કામ કરવાનો મોકો મળતા તેમની બુદ્ધિ પ્રતિભા ઓળખીલી ઉઠી. ઇલેક્ટ્રોલિસિસના ક્ષેત્રમાં વિદ્યુત પસાર કરીને દ્રાવણમાં રહેલા પદાર્થોને છૂટા કરવાની પ્રક્રિયા તેમણે શોધી કાઢી. તેમના વિદ્યુત અંગ અને ચુંબકત્વના પ્રયોગના આધારે વિદ્યુત મોટરનો જન્મ થયો હતો. તેમની આ શોધને કારણે ચુંબકત્વનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર કરવું શક્ય બન્યું. 26-8-1867ના રોજ તેમણે આ ફાણી દુનિયાનો ત્યાગ કર્યો. વિદ્યુત સંબંધી વિશ્વની સંપૂર્ણ ઉદ્યોગ શૃંખલા ફક્ત આ એક જ દિગ્ગજના ખભા પર ઉભેલ છે. હમ્ફ્રી ડેવીએ કહેલું કે મારી સારામાં સારી શોધ તે માઇકલ ફેરાડે છે. તે વિધાન કેટલું સત્ય હતું તેની પ્રતીતિ આજે વિશ્વભરને થઈ રહી છે. નમસ્તે.